નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જે કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર જોવાના છીએ અને આ અલંકારમાં અન્યોક્તિ અલંકાર આજે જોવાના છીએ તો શરૂઆત કરીએ અન્યોક્તિ અલંકાર તો અન્યોક્તિ અલંકાર પહેલાં તો કહેવાય કોને એની વ્યાખ્યા શું આપણે અન્યોક્તિ અલંકાર છે એને કઈ રીતના ઓળખી શકીએ તો એની વ્યાખ્યા આ રીતના કંઈક છે કે જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે ફરીથી એક વખત જોઈએ તો કે જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે અહીં મુખ્ય વાત છુપાવી રાખીને અહીંયા મુખ્ય વાત છે એને છુપાવી રાખીને પરોક્ષ રીતે અન્ય વાત રજૂ કરવામાં આવે છે એટલે કે અહીંયા જે મેઇન વાત અથવા મુખ્ય વાત છે એને છુપાવીને બીજી કોઈ ગોણ વસ્તુ વાત છે એને રજૂ કરવામાં આવે છે આપણે એના એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને વધારે ખ્યાલ આવે તો પહેલું ઉદાહરણ છે ચા કરતા કેટલી ગરમ ચા કરતા કેટલી ગરમ તો આપણું કયું આ ઉદાહરણ છે એ કયા અલંકારનું છે એમ પૂછાય તો અન્યોક્તિ છે બીજું જોઈએ નીચી બોરડી સૌ ખંખેરે નીચી બોરડી સૌ ખંખેરે ત્રીજું જોઈએ ઉજ્જળ ગામમાં એરડો પ્રધાન ઉજ્જળ ગામમાં એરડો પ્રધાન ચોથું ભૂખે મરે ભૂખે મરે તોય સિંહ ઘાસ ન ખાય ભૂખે મરે તોય સિંહ ઘાસ ન ખાય તો આ એક્ઝામ્પલ કયા અલંકારનું છે તો કે અન્યોક્તિ અલંકારનું છે પાંચમું એક્ઝામ્પલ જોઈએ કુંભાર કરતાં ગધેડો ડાહિયો કુંભાર કરતાં ગધેડો ડાહિયો છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ ખોદે ઉંદર અને ભોગવે બોરિંગ ખોદે ઉંદર અને ભોગવે બોરિંગ સાતમું એક્ઝામ્પલ જોઈએ પીળું એટલું સોનું નહીં પીળું એટલું સોનું નહીં અને ઉજળું એટલું દૂધ નહીં પીળું એટલું સોનું નહીં ને ઉજળું એટલું દૂધ નહીં આઠમું એક્ઝામ્પલ જોઈએ મોરના ઈંડા ચિતરવા ના પડે મોરના ઈંડા ચિતરવા ના પડે નવમું ઉદાહરણ જોઈએ નબળા બળદને બંગાય ઘણી નબળા બળદને બંગાય ઘણી દસમું ઉદાહરણ જોઈએ વાળ થઈને ચીભળા ગળે વાડ થઈને ચીબડા ગળે આખી પંક્તિ એવી છે કે વાળ થઈને ચીબડા ગળે સોંઘી વસ્તુ ક્યાંથી મળે તો આ એક્ઝામ્પલ કયા ઉદા કયા અલંકારનું છે તો કે અન્યોક્તિ અલંકારનું છે અગિયાર જોઈએ ખાલી ચણો વાગે ઘણો ખાલી ચણો વાગે ઘણે તો આ કયો અલંકાર બનશે તો કે અન્યોક્તા અલંકાર બનશે બારમું જોઈએ કરડે માકર કરડે માકડ ને માર ખાય ખાટલો તેરમું એ ઉદાહરણ જોઈએ તો કે લીલાવનના સુડા ઘણા લીલાવનમાં સુડા ઘણા ચૌદમું ઉદાહરણ જોઈએ ઘુવડ સો વર્ષ જીવે પણ એને દિવસની ગમ ન પડે ઘુવડ સો વર્ષ જીવે પણ તેને દિવસની ગમ ગમ એટલે ખ્યાલ ના આવે એવું કહી શકાય ગમનો સમાનાથી શું થાય તો કે ખ્યાલ ના આવો તો કે ભાઈ ગોળ ગમે એટલા વરસ જીવે પણ એને દિવસ શું છે એનો કોઈ દિવસ ખ્યાલ આવે નહીં કારણ તો કે એ રાત્રે જ છે એ જાગતું હોય છે એ રીતે પંદરમું જોઈએ પાર્કીમાં જ કાન વિંધે પારકીમાં જ કાન વિંધે સોળમું જોઈએ સત્તા આગળ સાણપણ નકામું સત્તા આગળ સાણપણ નકામું અને સત્તરમું છેલ્લું એક્ઝામ્પલ જોઈએ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એક બે તલવાર ન તો આ બધા જ છે કયા છે અલંકારના ઉદાહરણ છે કદાચ એવો પૂછાય તો અન્યોક્તિ અલંકાર ઉદાહરણો છે તો મિત્રો અન્યોક્તિ અલંકારમાં વ્યાખ્યા શું છે તો કે ભાઈ જ્યારે મુખ્ય વાતને છુપાવીને ગૌણ વાત રજૂ કરવામાં આવે અથવા ગૌણ વાતને રજૂ કરવા માટે મુખ્ય વાત છુપાવવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિંદ જય ભારત